કેમ છો મિત્રો મજામાં ને હું મુકેશ ડેરવાળિયા એજ્યુ સફર પરિવાર વતી આજના દિન વિશેષ વ્યક્તિ વિશેષના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ થાય છે પાંચ ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરના કરંટ અફેરને શરૂ કરીએ એ પહેલા હું તમને કહી દઉં કે આજે પાંચ તારીખ પાંચ પછી છ સાત તો સાત તારીખે સાંજે છ વાગ્યે આપણે લાઈવ કરવાના છીએ અને આ તમે પણ જાણો છો કે ગુજરાતના ગુજરાતના જિલ્લાઓ વિશે અવનવી માહિતી લાવી અને લગભગ ત્રીસ જેટલા પ્રશ્નો સેટ કરવામાં આવે છે અને આ ત્રીસ પ્રશ્નો આ વખતે કયા કયા જિલ્લામાંથી હશે તો એક તો છે સુરત બીજો છે વલસાડ અને ત્રીજો છે તાપી આ ત્રણ જિલ્લાઓમાંથી ત્રીસ પ્રશ્નો સેટ કરવામાં આવશે અને તેનું લાઈવ પ્રસારણ કરીશું આપણે સાત ડિસેમ્બર

રઘુવીર ચૌધરી આપણા એક ગુજરાતી સાહિત્યકાર તો મહર્ષિ અરવિંદ ઘોષ એ આપણા એક સમાજ સેવી અને નેલ્સન મંડેલા જેને દક્ષિણ આફ્રિકાના ગાંધી કહેવામાં આવે છે એ અને સાથે 5 ડિસેમ્બર એટલે વર્લ્ડ સોઇલ ડે તરીકે પણ આજનો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે તો સાહિત્યકાર સમાજ સેવી દક્ષિણ આફ્રિકાના ગાંધી અને મહત્વના દિવસની ચાલો શરૂઆત કરીએ 5 ડિસેમ્બર ગુજરાતી સાહિત્યના લોકાયત સુરી એવા રઘુવીર ચૌધરીનો આજે જન્મદિવસ છે તમે કદાચ સાહિત્ય વિશે સાંભળ્યું હશે અથવા તો વાંચ્યું હશે કે અમૃતા નામની સાહિત્ય કૃતિના સર્જક કોણ છે અમૃતા કોની રઘુવીર ચૌધરીની અને તે બદલ તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે આવા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરી વિશે હું તમને વાત કરું તો તેઓનો જન્મ પાંચ ડિસેમ્બર ઓગણીસો ને આડત્રીસના રોજ ગાંધીનગરના બાપુપુરા મુકામે તેઓનો જન્મ થાય છે રઘુવીર ચૌધરીનું પૂરું નામ શું છે રઘુવીર દલસી ચૌધરી અને તેઓ એક ગુજરાતી કવિ વાર્તાકાર નવલકથાકાર નાટ્યકાર ચરિત્રકાર અને વિવેચક હતા એટલે કે તેઓ સાહિત્ય ક્ષેત્રે બહુમુખી પ્રતિભા ધરાવતા હતા રઘુવીર ચૌધરી અને રઘુવીર ચૌધરીના ત્રણ તો ઉપનામ છે લોકાયત સુરી બહુશ્રુત અને વૈશાખ નંદન અને તેઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં મેળવ્યું હતું તેઓએ વર્ષ ઓગણીસો ને સાઠમાં હિન્દી વિષય સાથે બી કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી રઘુવીર ચૌધરીએ વર્ષ ઓગણીસો ને બાસઠમાં એમએ અને વર્ષ ઓગણીસસોને ઓગણ્યાએંશીમાં હિન્દી ગુજરાતી ધાતુકોષ વિષય પર પી એચ પદવી મેળવી હતી અને તેઓ

પૂર્વરાગ રુદ્ર મહાલય ઈચ્છાવર પ્રેમંશ આ તેમની નવલકથાઓ છે અહીં ઈમેજમાં જુઓ કે અમૃતા કોની રઘુવીર ચૌધરીની આ પ્રેમંશ એ સાહિત્ય કૃતિ પણ રઘુવીર ચૌધરીની છે અને તેમની નવલિકાઓમાં ખાસ પ્રસિદ્ધિ પામેલી નવલિકાઓ હોય તો તે છે તેડાગર અને ગેરસમજ ઈમેજમાં તમે અહીં તેડાગરનું જે પુસ્તક છે તેનું મુખ પૃષ્ઠ પણ જોઈ શકો છો એમના વાર્તા સંગ્રહોની વાત કરીએ

આ સિવાય ઝુલતા મિનારા સિકંદર સાની અશોક વન અને એમના પ્રવાસ વર્ણનની વાત કરીએ તો બારી માંથી બ્રિટન એમની ટૂંકી વાર્તાઓ કઈ છે તો કે તમર મુશ્કેલ છટકી ગયેલો માણસ અને પૂર્ણ સત્ય એ તેમની ટૂંકી વાર્તાઓ અહીં જુઓ ઉપરવાસ તો ઉપરવાસ કોની સાહિત્ય કૃતિ છે રઘુવીર ચૌધરીની તમસા એ પણ રઘુવીર ચૌધરીની છે

ક્યારે પ્રકાશિત થઈ છે વર્ષ 1965 માં ત્રણ સર્ગો અને 18 પ્રકરણોમાં આ અમૃતા નવલકથા વિસ્તરેલી છે જેમાં ત્રણ પાત્રો છે પરીક્ષામાં ઘણી બધી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે કે ઉદયન અમૃતા અને અનિકેત એ કઈ સાહિત્ય કૃતિના પ્રખ્યાત પાત્રો છે તો અમૃતા નવલકથાના અને તેઓ આ એવોર્ડ મેળવનાર ચોથા ગુજરાતી સાહિત્યકાર હતા મિત્રો યાદ રાખજો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ચોથા ગુજરાતી સાહિત્યકાર એટલે રઘુવીર ચૌધરી તો એનો મતલબ એમ થયો કે આ પહેલા ત્રણ એવા ગુજરાતી સાહિત્યકારોને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો એની વાત કરીએ તો જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો કયા તો એક તો છે ઉમાશંકર જોશી ઉમાશંકર જોશીને આ નિશ્ચિત નામના કાવ્ય સંગ્રહ માટે ઓગણીસો ને સડસઠમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ નવલકથા માટે ઓગણીસોને માં આ જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે અને ત્રીજા છે રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે થઈને બે હજાર એકમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે અને ચોથા છે રઘુવીર ચૌધરી જેની આપણે વાત કરીએ છીએ તો અમૃતા નવલકથા માટે રઘુવીર ચૌધરીને બે હજાર પંદરમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે

નર્મદ સુવર્ણ ચંદ્રક પણ એનાયત થયા હતા જ્ઞાનપીઠ પારિતોષિક વિશે પણ થોડીક માહિતી જાણી લ્યો કારણ કે સાહિત્ય ક્ષેત્રનો આ સર્વોચ્ચ સન્માન હોય તો જ્ઞાનપીઠ પારિતોષિક વિશે આપણે જાણવું જોઈએ જ્ઞાનપીઠ પારિતોષિક સાહિત્ય ક્ષેત્રનો સૌથી સર્વોચ્ચ સન્માન છે ભારતીય બંધારણની 8મી અનુસૂચિ મુજબ ભારતીય 22 ભાષાઓમાંથી કોઈ એક ભાષામાં લખેલ કૃતિ માટે આ જ્ઞાનપીઠ પારિતોષિક અપાય છે અને આ પુરસ્કાર વિજેતાને શું આપવામાં આવે છે તો અગિયાર લાખ રૂપિયા રોકડા અને વાઘદેવીની કાંસાની પ્રતિમા અને સાથે એક પ્રશસ્તિ પત્ર અપાય છે આ પુરસ્કાર વિશે બાવીસ મેં ઓગણીસસોને માં ભારતીય જ્ઞાનપીઠના સંસ્થાપક એવા શ્રી શાહુ શાંતિ પ્રસાદ જૈનના પચાસમાં જન્મદિવસ પર તેમના પરિવારના સભ્યોએ આ વિચાર રજૂ કર્યો હતો અને પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ કોને પ્રાપ્ત થયો હતો તો યાદ રાખો પરીક્ષામાં પૂછાયેલી વાત પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વર્ષ 1965 માં મલયાલમ લેખક જી શંકર કુરૂપને ઓટક કુશલ કૃતિ માટે એનાયત કરવામાં આવ્યો હતો કોને મળે છે જી શંકર કુરૂપને અને કઈ કૃતિ માટે તો ઓટક કુશલ માટે અને આ ચાલુ વર્ષે પણ જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે તો એ પણ એક મલયાલમ લેખક હતા એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો ત્યાર પછી થોડાક જ મહિનામાં અવસાન થયું શું તમે આ સાહિત્યકારનું નામ જાણો છો નથી જાણતા તો સર્ચ કરો અને નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાયેલો કે કયા ગુજરાતી કવિને વર્ષ 2015 માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો તો ડાઉટ ક્લિયર રઘુવીર ચૌધરીને બીજો પ્રશ્ન કે ગુજરાતી સાહિત્યની જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો મિત્રો આપ્યું છે તો લાંબુ લાંબુ પણ ટૂંકમાં એમ કહ્યું છે કે રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા તો આપણે જ વાત કરી પૂર્વરાગ આ રઘુવીર ચૌધરીની રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે આ ડીમ લાઈટ રહી તો મિત્રો એ એક એકાંકી નાટક હમણાં આપણે વાત થઈ ગઈ ઓકે રઘુવીર ચૌધરીને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો અમૃતા નામની સાહિત્ય કૃતિ માટે જોયું ને આ સાહિત્યકાર માટે થઈને એક બે ત્રણ અને ચાર પ્રશ્નો પૂછાયેલા હવે આપણે વાત કરીએ આપણા એક મહાન સંત કહી શકીએ એક મહાન સમાજ સેવી કહી શકીએ એવા અરવિંદ ઘોષ તો પાંચમી ડિસેમ્બર તત્ત્વચિંતક એવા મહર્ષિ અરવિંદ ઘોષનો આજે નિર્વાણ દિવસ છે જન્મ પંદરમી ઓગસ્ટ અઢારસો ને બોત્તેરના રોજ કોલકાતા મુકામે તેઓનો જન્મ થાય છે અને મહર્ષિ અરવિંદનું પૂરું નામ અરવિંદ કૃષ્ણ ધન ઘોષ સાત વર્ષની નાની ઉંમરથી એકવીસ વર્ષ સુધી તેઓ ઇંગ્લેન્ડમાં રહ્યા હતા અને ત્યાં ગ્રીક અને લેટિન ભાષાઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો સાથે ફ્રેન્ચ જર્મન સ્પેનિશ ઇટાલિયન અને રશિયન ભાષાઓ પણ તેઓ શીખ્યા હતા તેઓએ સાહિત્યનો બટરવર્થ પ્રાઇઝ અને ઇતિહાસનું બેડ ફોર પ્રાઇઝ પણ તેમને હાંસલ કર્યું હતું અરવિંદ ઘોષ વિશે આગળ જોઈએ તો વર્ષ અઢારસો ને ત્રાણુંમાં તેઓએ ભારતની ભૂમિ પર પગ મૂક્યો અને બંગાળી ગુજરાતી મરાઠી અને સંસ્કૃત ભાષાઓ પણ શીખ્યા તો વિચાર કરો અરવિંદ ઘોષ છે એ કેટલી બધી ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવતા હતા તેઓ વડોદરા ખાતે વર્ષ 1894 થી 1906 સુધી આ સમયગાળા દરમિયાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે પણ રહ્યા હતા આ મિત્રો ખાસ યાદ રાખજો કે મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે કોને ફરજ બજાવેલી તો યાદ રાખીશું અરવિંદ ઘોષ અને તેઓ આ સમય દરમિયાન ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાના ઉપ તથા પ્રાધ્યાપક તરીકે પણ કાર્ય કર્યું હતું ભારતીય વિદ્યા ભવન કુલપતિ અને પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર કોણ કનૈયાલાલ મુનશી અને વિદ્યાનગરના વિશ્વકર્મા કહેવાય એવા શ્રી ભાઈ કાકા જેવા હજારો વિદ્યાર્થીઓના તેઓ પ્રોફેસર હતા

પોંડીચેરી મુકામે થયેલો અને પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાયેલો નારગોલમાં કોનો આશ્રમ આવેલો છે મહર્ષિ અરવિંદનો આશ્રમ આવેલો છે નારગોલ મુકામે અને ત્યાર પછી હવે આપણે ત્રીજા વિશ્વ વિભૂતિ એવા નેલ્સન મંડેલાની વાત કરીએ તો 5મી ડિસેમ્બર આફ્રિકાના ગાંધી તરીકે ઓળખાતા એવા શ્રી નેલ્સન મંડેલાનો આજે નિર્વાણ દિવસ છે નેલ્સન મંડેલાનો જન્મ 18 જુલાઈ 1918 ના રોજ દક્ષિણ આફ્રિકાના મેજો ઇસ્ટર્ન કેપ મુકામે થયેલો નેલ્સન મંડેલાનું પૂરું નામ શું નેલ્સન રોહી હલ્લા હલ્લા મંડેલા મિત્રો આ ડબલ વખત નથી લખાયું હો નામ જ આવું છે નેલ્સન રોહી હલ્લા હલ્લા મંડેલા નેલ્સન મંડેલાનું પૂરું નામ છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા શાંતિ માટેનો નોબેલ પુરસ્કારના વિજેતા તેમજ ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના જન્મદિવસની યાદમાં મિત્રો દર વર્ષે નેલ્સન મંડેલા ઇન્ટરનેશનલ ડે ઉજવાય છે તો યાદ રાખીએ અહીં ઇમેજમાં જુઓ કે અઢાર જુલાઈ નેલ્સન મંડેલાનો જન્મદિવસ અને તેમના જન્મદિવસને નેલ્સન મંડેલા ઇન્ટરનેશનલ ડે તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ નવેમ્બર બે હજાર નવમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા રંગભેદ વિરોધી ચળવળમાં તેમના મહત્વના યોગદાન બદલ જ્યારે નેલ્સન મંડેલા ત્રાણું વર્ષના હતા ત્યારથી દર વર્ષે ઉજવવામાં આવે છે અને નેલ્સન મંડેલાનું મહત્વ દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધી જેટલું જ છે જે તેઓ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે જેવી રીતે આપણા ભારત દેશમાં મહાત્મા ગાંધી એ એક મહાન વિભૂતિ એવી જ રીતે દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાનું મહત્વ પૂજ્ય બાપુ જેટલું જ છે તેઓ આફ્રિકાના ગાંધી તરીકે પણ જાણીતા છે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો આફ્રિકાના ગાંધી તરીકે કોણ જાણીતા છે નેલ્સન મંડેલા અને દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલા વર્ષ 1994 માં સૌપ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા પછી ત્યાં જાતિવાદનો રંગભેદનો અંત આવ્યો હતો નેલ્સન મંડેલાને શ્વેત ક્રાંતિના પ્રણેતા લોકતંત્રના પ્રથમ સંસ્થાપક રાષ્ટ્રીય મુક્તિદાતા અને ઉદ્ધારકર્તા જેવા બિરદો મળ્યા છે અને તેમને જીવનમાં મિત્રો કેટલા સન્માન મળ્યા છે એની ન પૂછો વાત પરંતુ આપણે તે તમામ બાબતો આજે આવરી લીધી છે નેલ્સન મંડેલાને પ્રેસિડેન્ટ મેડલ ઓફ ફ્રીડમ નિશાન એ પાકિસ્તાન ઓર્ડર ઓફ લેનિન જેવા મહત્વપૂર્ણ ખિતાબોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તો એક મારે પ્રશ્ન પૂછવો છે કે નિશાન એ પાકિસ્તાન તેઓને આ સન્માન કોના તરફથી મળ્યું હશે ખ્યાલ આવી ગયો પણ ઓર્ડર ઓફ લેનિન નામનું સન્માન નેલ્સન મંડેલાને કયા દેશ તરફથી મળ્યું હશે એ તમે નીચે કમેન્ટ બોક્સમાં લખજો નેલ્સન મંડેલાને વર્ષ 1979 માં આંતરરાષ્ટ્રીય દૂરંદેશી બદલ જવાહરલાલ નેહરુ પારિતોષિક અને વર્ષ 1990 માં ભારતનો સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્ન પુરસ્કાર મળે છે ત્યારે વર્ષ ઓગણીસો 1990 માં ભારત રત્ન પુરસ્કારથી નેલ્સન મંડેલાને સન્માનિત કરવામાં આવે છે અને વર્ષ 1993 માં શાંતિ માટેનો નોબેલ પારિતોષિક આફ리카ના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રેડરિક વિલમ ડી ક્લાર્કની સાથે સંયુક્ત રૂપે આપવામાં આવેલ અને ગાંધી શાંતિ પુરસ્કારથી પણ નેલ્સન મંડેલાને નવાજવામાં આવ્યા હતા નેલ્સન મંડેલાને 250 કરતા પણ વધુ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા હતા

91 માં જન્મદિવસે સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એટલે કે સેક્રેટરી જનરલ તો તે વખતે કોણ હતા તો હતા બાનકી મુન બાનકી મુને જણાવ્યું હતું કે મંડેલા સંયુક્ત રાષ્ટ્રમાં ઉચ્ચ આદર્શોના પ્રતિક છે મંડેલાને આ આદર શાંતિની સ્થાપના રંગભેદની નીતિ દૂર કરવા માનવ અધિકારોનું રક્ષણ અને લિંગ સમાનતાની સ્થાપના માટે તેમના સતત પ્રયાસો માટે આપવામાં આવે છે તો બાનકી મુને નેલ્સન મંડેલા વિશે જે આ વાક્ય કહ્યું એ સિવાય નેલ્સન મંડેલા વિશે કેટલાક મહત્વના વાક્યો પણ છે કે નેલ્સન મંડેલાને આફ્રિકામાં મદીબા ઉપનામથી બોલાવવામાં આવતા હતા કયા ઉપનામથી મદીબા તો આ મદીબા નામના શબ્દનો અર્થ શું થાય છે તો તે ત્યાંના વડીલો માટેનો એક માનવાચક શબ્દ છે જેવી રીતે આપણે અહીં મોટા બાપુ કહીએ મિત્રો એવી રીતે મોટા માટે ત્યાં મદીબા નામનો શબ્દ વાપરવામાં આવે છે નેલ્સન મંડેલાના પ્રેરણાદાયી વાક્ય જુઓ કે મારી સફળતા પર નહીં પણ આ સફરમાં હું કેટલી વાર પડ્યો અને કેટલી વાર ઊભો થયો એના પર ધ્યાન આપજો મિત્રો આ નેલ્સન મંડેલાનું વાક્ય આપણા જીવનમાં પણ એટલું એટલું જ સાર્થક છે એનું કારણ કહો કે તમે એક એક્ઝામ આપો અને તમે એમ કહો કે મારાથી આ નહીં થઈ શકે એ માનવું ભૂલ ભરેલું છે કારણ કે નેલ્સન મંડેલા શું કહે છે કે મારી સફળતા પર નહીં પણ આ સફરમાં હું કેટલી વાર પડ્યો અને કેટલી વાર ઊભો થયો એના પર ધ્યાન આપજો શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ દુનિયાને બદલવા કરી શકાય તેમ છે અને તમારી પાસે પણ આ શિક્ષણ રૂપી એવું હથિયાર છે જે તમારા જીવનને બદલવા માટે તમે ઉપયોગ કરી શકો છો નેલ્સન મંડેલાની આત્મકથાનું નામ શું છે લોંગ વોક ટુ ફ્રીડમ અહીં ઇમેજમાં જોઈ શકો છો લોંગ વોક ટુ ફ્રીડમ એ નેલ્સન મંડેલાની ઓટો બાયોગ્રાફી છે નેલ્સન મંડેલાનું અવસાન પાંચ ડિસેમ્બર બે હજાર તેરના રોજ પંચાણું વર્ષની વયે થયું અને જોહાનીસબર્ગના આ હોકટન મુકામે તેઓનું દેહાવસાન થાય છે પરીક્ષામાં એક પ્રશ્ન પણ પૂછાયેલો કે દક્ષિણ આફ્રિકાના ગાંધીનું બહુમાન કોને મળ્યું હતું તો નેલ્સન મંડેલાને ચાલો મિત્રો ત્યાર પછી હવે આપણે ત્રણ મહાનુભાવોની વાત કરી અને હવે આપણે મહત્ત્વના દિવસની પણ વાત કરીએ

વિશ્વ માટી દિવસ અથવા તો વિશ્વ મૃદા દિવસ તરીકે જાહેર કરાયો હતો માટીનું પ્રદૂષણ એ એક વિશ્વવ્યાપી સમસ્યા છે જે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે અને તેનાથી ખોરાક અને પાણીની ગુણવત્તા પણ ઘટે છે વિશ્વ માટી દિવસ જાહેર કરવાનો મુખ્ય હેતુ શું રહેલો છે તો કે માટીનું એટલે કે જમીનનું પ્રદૂષણ અટકાવવું અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ક્રમશઃ અટકાવીને પર્યાવરણનું રક્ષણ થાય તેવી નીતિઓ અપનાવવાનો છે અને ખાસ અગત્યની વાત કે આ મહત્વનો દિવસ જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે તેની એક ચોક્કસ થીમ નક્કી કરવામાં આવે છે તો વર્લ્ડ સોઇલ ડે બે હજાર ઓગણીસ ની થીમ શું રાખવામાં આવી હતી સ્ટોપ સોઇલ ઇરોઝન સેવ અવર ફ્યુચર અહીં તમે વાંચી શકો છો સ્ટોપ સોઇલ ઇરોઝન સેવ અવર ફ્યુચર વર્લ્ડ સોઈલ ડે 2019 ની થીમ પણ આપણા માટે અગત્યનું છે વર્ષ 2020 ની આ મહત્વના દિવસની થીમ શું રાખવામાં આવી છે તો કીપ સોઈલ અલાઈવ પ્રોટેક્ટ સોઈલ બાયોડાયવર્સિટી ફરી એકવાર કીપ સોઈલ અલાઈવ પ્રોટેક્ટ સોઈલ બાયોડાયવર્સિટી 2020 ની થીમ રાખવામાં આવી છે અને કેટલાક મહત્વના દિવસો કે વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે તો 5મી જૂન અને વિશ્વ જળ દિવસ દર વર્ષે રોજ ઉજવાય છે અને વિશ્વ વિશ્વ વન દિવસ માર્ચ અહીં તમે જુઓ કે પર્યાવરણ દિવસ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પાંચમી જૂન વર્લ્ડ વોટર ડે બાવીસમી માર્ચ અને વર્લ્ડ ફોરેસ્ટ ડે એકવીસમી માર્ચ ના રોજ ઉજવવામાં આવે છે અને મિત્રો પરીક્ષામાં એક પ્રશ્ન પણ પૂછાયેલો ચાલો મિત્રો મિત્રો આજનો આ પૂર્ણ કરીએ વિષય વસ્તુની દ્રષ્ટિએ અને ક્વોલિટીની દ્રષ્ટિએ બેસ્ટ માહિતી આપી છે અને આમાંથી લગભગ તમામ પ્રશ્નો કવર થવાની સંભાવના છે જો આ મહાનુભાવો વિશે પરીક્ષામાં પૂછાયું તો હવે